સંસ્કૃતિનો પહેલો પ્રકાર ધંધા વિશે આપણે જોયું. ધંધાનો અર્થ, એના લક્ષણો, ધંધાના જોખમો, ધંધાની અલગ અલગ જોખમો ઉદવાના કારણો વગેરે. હવે બીજી પ્રવૃત્તિ જોઈએ આપણે, વ્યવસાય. વ્યવસાય એટલે શું? અને ત્રીજી પ્રવૃત્તિ પછી જોઈએ રોજગાર. એટલે કે બંનેના, વ્યવસાય અને રોજગારના લક્ષણો અર્થ સાથે આપણે જોઈએ. એટલે આપણે આર્થિક પ્રવૃત્તિના ત્રણ પ્રકારો વિશે આપણે અહીંયા પૂરું થશે. તો પહેલાં જોઈએ વ્યવસાય એટલે શું. તો વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત, શું કીધું છે, વિશિષ્ટ આવડત, જ્ઞાન, તાલીમ, વ્યાવસાયિક શિક્ષણ, એટલે કે જે કોઈ બી વ્યક્તિ પ્રવૃત્તિ કરે છે નફો કમાવા માટે કે આવક મેળવવા માટે, એ પોતે વિશિષ્ટ આવડત છે એની પાસે, એની પાસે એનું જ્ઞાન છે, એની પાસે તાલીમ મેળવેલી છે, એનું એનું શિક્ષણ મેળવેલું છે. એટલે વિશિષ્ટ આવડત, જ્ઞાન, તાલીમ, વ્યાવસાયિક શિક્ષણ તેમજ વ્યાવસાયિક સંગઠનનું સભ્યપદ, એને સભ્યપદ મેળવેલું છે એનું એ સંગઠન. એટલે કે જેમ કે આપણે ઉદાહરણ લઈએ ડૉક્ટર, તો ડૉક્ટરની પોતાની ફી વસૂલ કરવી હોય, કોઈ બી વ્યક્તિ ડૉક્ટર બન્યો હોય એની ફી વસૂલ કરવી હોય તો પહેલાં તો એની પાસે એનું જ્ઞાન હોવું જોઈએ, એણે એની તાલીમ મેળવેલી હોવી જોઈએ, પછી એણે એ પ્રકારનું શિક્ષણ મેળવેલું હોવું જોઈએ, એની પાસે ડિગ્રી હોવી જોઈએ, અને ડૉક્ટરોનું જે સંગઠન હોય છે એનું સભ્યપદ મેળવ્યું હોય, અને વિશિષ્ટ નિષ્ણાત સેવા આપીને બદલામાં ફી સ્વરૂપે વળતર પ્રાપ્ત કરવાના હેતુથી જે આર્થિક પ્રવૃત્તિ કરે છે તેને વ્યવસાય કહે છે. એટલે કે આ બધું જ્ઞાન, શિક્ષણ, તાલીમ, સંગઠનનું સભ્યપદ વગેરે મેળવીને એ કોઈ પણ વ્યક્તિને સેવા આપે અને સેવાના બદલામાં વળતર સ્વરૂપે એમાં તેના પાસેથી ફી વસૂલ કરે, એટલે કે ફીના સ્વરૂપમાં પોતાની આવક મેળવે છે, તેને આપણે વ્યવસાય કહે છે. તો આ થયો વ્યવસાયનો અર્થ. હવે જોઈએ એના લક્ષણો. તેમાં પહેલું જ આપણે અર્થમાં જે હતું એ જ એનું પહેલું લક્ષણ, વિશિષ્ટ જ્ઞાન, ચાતુર્ય અને વ્યવસાયનું શિક્ષણ મેળવવું, આ એનું પહેલું લક્ષણ. એટલે કે એની પાસે જ્ઞાન હોવું જોઈએ, એક જેમ કે ડૉક્ટર કહીએ તો ડૉક્ટરની પદવી હોવી જોઈએ, ડૉક્ટર બનવા માટેની બધી એની ચાતુર્ય હોવી જોઈએ, એનું શિક્ષણ એણે મેળવેલું હોવું જોઈએ. નંબર બે, ફીનું અલગ અલગ ધોરણ. આ વ્યવસાયમાં કેવું હોય કે ડૉક્ટરને પોતાની ફીનું ધોરણ અલગ અલગ હોય, જે પ્રમાણે એ એક વ્યક્તિ પાસે ફી લેતો હોય તો જરૂરી નથી કે બીજી વ્યક્તિ પાસેથી એટલી ને એટલી ફી વસૂલ કરે. સામેવાળી વ્યક્તિ ગરીબ હોય તો કદાચ એ ફીનું ધોરણ ઓછું પણ રાખી શકે. ત્રીજું, પ્રાથમિક ઉદ્દેશ સેવાનો. કોઈ પણ વ્યવસાયમાં સંકળાયેલા હોય, ડૉક્ટર હોય કે કોઈ બીજા હોય, પણ એનો પ્રાથમિક ઉદ્દેશ કેવો હોવો જોઈએ? સેવાનો. એટલે કે માનવીને પોતાની જે જ્ઞાન મેળવ્યું છે એ જ્ઞાનને એને બીજાને આપીને પોતાની સેવા પૂરી પાડવી. હવે ડૉક્ટર બન્યો છે, ડૉક્ટર બની ઘેર બેસી રહે તો એ કાંઈ એનો ઉદ્દેશ પૂરો થયો કહેવાય નહીં. તો પ્રાથમિક ઉદ્દેશ એનો કેવો હોય કે ડૉક્ટર બનીને પછી બીજાને એ પ્રમાણેની સેવા આપવી. નંબર ચાર, સ્વતંત્ર પ્રવૃત્તિ. ડૉક્ટરને પોતાની સેવા આપવી એ પોતાની સ્વતંત્ર પ્રવૃત્તિ છે. હવે એ પોતાનું કામ પોતે સ્વતંત્ર રીતે કરી શકશે, એના કામમાં કોઈ બીજા વ્યક્તિઓ એને અંદર અડચણ ઊભી કરશે નહીં. અંગત અને ધંધાકીય જરૂરિયાતો સંતોષવી. આ પ્રવૃત્તિ, વ્યવસાયની પ્રવૃત્તિ કેવી કહેવાય કે પોતાના એ વ્યવસાયની સેવા આપીને એ પોતાની જરૂરિયાતો પણ પૂરી કરશે અને સાથે સાથે બીજાની પણ, એટલે કે ધંધાની પણ જરૂરિયાતો પૂરી કરશે. આચારસંહિતાનું પાલન, એટલે કે કાયદા કાનૂનનું પાલન કરીને પોતે વ્યવસાય કરવાનો છે, કાયદા વિરુદ્ધ કોઈ કાર્ય કરવાનું નથી. અનિશ્ચિત નાણાકીય વર્તન. ફીનું ધોરણ અલગ અલગ છે, દરેક વ્યક્તિ પાસેથી એક સરખી ફી વસૂલ ના કરે. વધારે પૈસા હોય, પૈસાવાળી વ્યક્તિ હોય તો એની પાસે ફીનું ધોરણ કદાચ ઊંચું રાખે, બીજા પાસેથી ફીનું ધોરણ નીચું રાખે ગરીબ વ્યક્તિ પાસે. તો આમ ફીનું ધોરણ અલગ અલગ હોવાના કારણે એની આવક પણ નિશ્ચિત હોતી નથી, એટલે કે નિશ્ચિત અનિશ્ચિત નાણાકીય વર્તન. તો આ થઈ વ્યવસાયનો અર્થ અને વ્યવસાયના લક્ષણો, જેમ કે આપણે ડૉક્ટરનું ઉદાહરણ લઈને આપણે એના બધા લક્ષણો સમજ્યા. હવે આર્થિક પ્રવૃત્તિનો ત્રીજો પ્રકાર હતો રોજગાર, એટલે કે નોકરી. નોકરી આપણે ક્યાંક કરીએ તો આપણે કેવું, જે આપણો પગાર હોય એ પગાર નિશ્ચિત હોય છે, જ્યારે વ્યવસાયમાં ડૉક્ટરને પગાર નિશ્ચિત હોતો નથી. આ બંનેનો આટલો ડિફરન્સ સમજી લેવાનો. વ્યવસાય એટલે કે ડૉક્ટરનો પગાર અહીંયા નિશ્ચિત હોતો નથી, અને નોકરી એટલે કે એ જ ડૉક્ટર જો બીજી કોઈ હોસ્પિટલમાં કામ કરતો હોય, નોકરી કરે, તો એનો પગાર ત્યાં ફિક્સ થઈ જાય, તો એને કહેવાય રોજગાર એટલે કે નોકરી. તો હવે રોજગાર અથવા કે નોકરી વિશે આપણે જોઈએ. તો એનો અર્થ, કરાર અનુસાર શારીરિક કે માનસિક સેવા આપીને કરાર કરવામાં આવે. ડૉક્ટર બીજાને ત્યાં નોકરી કરે તો એક પ્રકારનો કરાર કરવામાં આવે કે આટલા વર્ષ સુધી તમારે અમારી હોસ્પિટલમાં રહેવું પડશે, આટલો પગાર હશે તમારો, તો એ કરાર કહેવાય. અને એ કરાર દ્વારા એ પોતાની શારીરિક અથવા માનસિક સેવા આપે છે. તો આપીને બદલામાં નિશ્ચિત નાણાકીય વળતર. ડૉક્ટરને પોતાના હોસ્પિટલમાં કામ કરે તો નાણાકીય વળતર નિશ્ચિત હોતું નથી, પણ બીજાના ત્યાં એ કામ કરશે તો એને આવક નિશ્ચિત હશે. તો નિશ્ચિત નાણાકીય વળતર મેળવવાના હેતુથી થતી આર્થિક પ્રવૃત્તિ એને કહેવાય રોજગાર અથવા નોકરી. એના લક્ષણો જોઈએ. જે રીતે વ્યવસાયના લક્ષણો જોઈએ એ રીતે રોજગારના લક્ષણો પણ એના અર્થમાં જ આવી જાય છે. તો પહેલું જ છે નિશ્ચિત વળતર, એટલે કે એ બીજાના ત્યાં નોકરી કરે એટલે એનું વળતર, આવક, એનું વેતન નિશ્ચિત છે.
બીજું વેતન ઉપરાંત અન્ય લાભ, વેતનની સાથે બીજા લાભ મળે, જેમ કે મુસાફરી ભથ્થું હોય, પછી મેડિક્લેમ હોય, પછી તમારું મોંઘવારી ભથ્થું હોય વગેરે. કરાર કરવામાં આવે, 3 વર્ષ સુધી તમે અમારી હોસ્પિટલમાં કામ કરો એ દરમિયાન બીજા કોઈ જગ્યાએ તમે ના જઈ શકો, તો એક પ્રકારનો કરાર થઈ ગયા. નંબર 4, સમય, લાયકાત, નિમણૂક, નિવૃત્તિ અને નિવૃત્તિ પછીના લાભ નિશ્ચિત. આપણે બીજી નોકરી કરતા હોય તો એ લોકો આપણને આ બધી વસ્તુઓ આપણને એના જોડે આપે છે, આપણી લાયકાત પ્રમાણે નોકરી આપે. નિવૃત્તિનો સમય કે 10 વર્ષ પછી કે આટલા તમારી ઉંમર થાય તો આટલી ઉંમર પછી તમારી નિવૃત્તિ થશે, નિવૃત્તિ પછી પણ તમને કયા કયા લાભ આપવામાં આવે એ બધું નિશ્ચિત હોય છે. તો આ પ્રકારનું નોકરીમાં જોવા મળે, જ્યારે વ્યવસાયમાં જોવા મળતું નથી. 5મું, પરતંત્ર પ્રવૃત્તિ. આપણે નોકરી કરીએ એનો અર્થ એ થયો કે બીજાના હાથ નીચે આપણે કામ કરવાનું, જ્યારે વ્યવસાય એ સ્વતંત્ર પ્રવૃત્તિ કહેવાય, આપણે પોતાનો ધંધો કહેવાય, પોતાનું કામ કહેવાય, એટલે આપણે પોતાની રીતે કાર્ય કરીએ. જ્યારે નોકરીમાં એ બીજાના હાથ નીચે આપણે કામ કરીએ એ વ્યક્તિનું કેમ આપણે કામ કરવું પડે. નંબર 6, સોંપેલ કાર્ય કરવું. એ લોકોએ જે કામ સોંપ્યું હોય એ જ આપણે કરવાનું, પછી આવડે કે ના આવડે એવું જોવાનું નથી. નંબર 7, મૂડીરોકાણ નહીં. આમાં આપણે મૂડીરોકાણ કરી શકીએ નહીં. જ્યારે આમાં કેવું હોય, વ્યવસાયમાં આપણને નફો મળ્યો હોય, વધારે ફી આવી હોય, તો આપણે પોતાની મૂડીનો વધારે સારો ઉપયોગ કરીને આપણું હોસ્પિટલનું કામ ઊંચું કરી દઈએ, વધારે કરી દઈએ વગેરે. જ્યારે આમાં આપણે બીજાને ત્યાં નોકરી કરીએ એના ધંધામાં આપણે મૂડીરોકાણ કરી શકીએ નહીં. એટલે આ થયા એના લક્ષણો. તો અહીંયા આપણે ધંધાના આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકાર જોયા, એક ધંધો, બીજું વ્યવસાય, ત્રીજું રોજગાર એટલે કે નોકરી. હવે જોઈએ તમારે આ ત્રણેયનો તફાવત તૈયાર કરવાનો છે. હવે જોઈએ ધંધાકીય પ્રવૃત્તિઓનું વર્ગીકરણ. આર્થિક પ્રવૃત્તિ જોઈ, એમાં પહેલો પ્રકાર ધંધા, એ ધંધાની પ્રવૃત્તિઓનું વર્ગીકરણ જોઈએ. એમાં 3 પ્રકાર છે, વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ. ધંધો આ 3 પ્રકારે થાય છે. તો એમાં વેપાર કઈ રીતે કરવામાં આવે, વેપાર એટલે કે કોઈપણ વ્યક્તિ સાથે આપણે વસ્તુના બદલામાં વસ્તુ લઈએ અથવા વસ્તુના બદલામાં નાણાં લઈએ, એટલે કે વિનિમય થવો જોઈએ, કંઈ પણ પ્રકારે વિનિમય થવો જોઈએ, તો એને કહેવાય વેપાર. તો વસ્તુની ખરીદ વેચાણની પ્રવૃત્તિ એને કહેવાય વેપાર. તો એના લક્ષણો, તો પહેલું જ એનું આર્થિક પ્રવૃત્તિ, એટલે કે હંમેશા આપણે કોઈ પણ વ્યક્તિ જોડે વેપાર કરીએ તો વેપારમાં તો આપણી પહેલી પ્રવૃત્તિ કઈ હોય કે આપણને કોઈ વસ્તુ વેચીએ તો બદલામાં નાણાં મળવા જોઈએ, તો એ આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. બીજું છે બે પક્ષકાર, એટલે કે એક વેચનાર અને એક ખરીદનાર, એટલે બે પક્ષનાર હોય, એના સિવાય વેપાર થાય નહીં. નંબર 3, વિનિમય, એટલે કે વસ્તુ કે સેવાનો વિનિમય થવો જોઈએ. હું તમને વેચું તો તમે વસ્તુ લીધેલી હોવી જોઈએ, હું વસ્તુ વેચું છું પણ તમે લો જ નહીં તો એ વિનિમય કહેવાય નહીં, એટલે કે ત્યાં વસ્તુનો વિનિમય થાય છે. નંબર 4, માલિકીની ફેરબદલી, એટલે જ્યારે વસ્તુ વેચવામાં આવે એ પહેલાં હું માલિક હતી, હવે મેં વસ્તુ તમને વેચી દીધી તો તમે માલિક બની ગયા, તો એ માલિકીની ફેરબદલી થઈ. નંબર 5, અવેજ. અવેજ એટલે કે વસ્તુને વેચ્યા પછી બદલામાં કંઈક મળવું જોઈએ. બદલામાં મળવામાં તમે નાણાં બી આવી શકે કે વસ્તુને બદલામાં વસ્તુ પણ આવી શકે, પણ બદલામાં કંઈક મળવું જોઈએ, એટલે બદલામાં જે મળ્યું એને કહેવાય અવેજ. એટલે વસ્તુ કે સેવાના બદલામાં નાણાં મળે તો એ અવેજ કહેવાય. નંબર 6, સાતત્ય, એટલે કે સતત આ પ્રવૃત્તિ થતી હોવી જોઈએ. નંબર 7, નાણામાં મૂલ્ય. કોઈપણ વસ્તુનું નાણામાં મૂલ્ય આંકી શકાય છે, માટે જ એને વેપાર તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. નંબર 8, કાયદેસરની પ્રવૃત્તિ. કાયદેસર એટલે કાયદા કાનૂનના નિયંત્રણમાં રહીને આપણે આ પ્રવૃત્તિઓ કરીએ છીએ, નિયમને આધીન રહીને પ્રવૃત્તિ કરીએ છીએ. નંબર 9, સેવાની લેવડ દેવડ. જેમ વસ્તુની લેવડ દેવડ થાય છે એમ સેવાની પણ લેવડ દેવડ થવી જોઈએ. નફાનો હેતુ, કોઈપણ વેપારી વેપાર કરે છે તો એનો મુખ્ય હેતુ કયો હોય? નફાનો, એટલે નફાનો હેતુ હોય છે. અને છેલ્લું છે પ્રકાર, એટલે કે આ આપણા વેપારના પ્રકારો જોઈએ તો એમના વેપારના ટોટલ 5 પ્રકાર છે. પહેલું પ્રકાર છે આંતરિક વેપાર. આંતરિક એટલે કે સરહદની અંદર, જેમ કે ભારતની અંદર જ તમે કોઈપણ વેપાર કરો તો એને કહેવાય આંતરિક વેપાર. અને આંતરિક વેપારના 2 પ્રકાર પડે, જથ્થાબંધ અને છૂટક. જથ્થાબંધ એટલે કે ઉત્પાદક પાસેથી તમે જથ્થામાં જ્યારે માલ ખરીદો છો અને પછી બીજાને વેચો છો તો એ જથ્થાબંધ વેપાર કહેવાય. અને છૂટક એટલે કે કોઈ નાની દુકાનમાં તમે એક કે બે વસ્તુ લઈ આવો, જથ્થાબંધ નહીં, એક કે બે વસ્તુ લઈ આવો, તો એ છૂટક વેપાર કહેવાય. બીજો પ્રકાર છે આંતરરાષ્ટ્રીય વેપાર. આંતરરાષ્ટ્રીય વેપાર એટલે કે ભારતની સરહદની બહાર. પહેલાં આંતરિક વેપાર એટલે કે સરહદની અંદર, આંતરરાષ્ટ્રીય એટલે કે સરહદની બહાર જે વેપાર થાય તેને આંતરરાષ્ટ્રીય વેપાર કહે છે. આંતરરાષ્ટ્રીય વેપારના 3 પ્રકાર, આયાત, નિકાસ અને પુનઃનિકાસ. આયાત એટલે કે બીજા દેશમાંથી આપણા દેશમાં જ્યારે વસ્તુ આવે તો એને કહેવાય આયાત. બીજું નિકાસ. નિકાસ એટલે કે જ્યારે આપણા દેશમાંથી બીજા દેશમાં આપણે વેપાર કરીએ તો, એટલે કે વસ્તુ જાય તો કહેવાય નિકાસ.
અને પુનઃનિકાસ. પુનઃનિકાસ એટલે કે આપણા દેશ બીજા દેશમાંથી આપણે કોઈ વસ્તુ મંગાવી છે પણ એ વસ્તુ બારોબાર પાછી બીજા કોઈ દેશમાં વેચી દઈએ, એટલે બીજા દેશમાંથી આવેલી વસ્તુ બીજા દેશમાં મોકલી દે. અમેરિકામાંથી વસ્તુ મંગાવી છે પણ આપણે ઓસ્ટ્રેલિયામાં વેચી દીધી, તો એને કહેવાય પુનઃનિકાસ. તો આ રીતે વેપારના પ્રકાર આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર. પછી એના પછી હવે આપણે જોશું વાણિજ્ય અને ઉદ્યોગ.